વડોદરા શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. શહેરની નવરચના સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ એક સ્કૂલ કોરોનાની ઝપેટમાં આવી ગઈ. સંત કબીર સ્કૂલની વધુ એક શિક્ષિકા કોરોના સંક્રમિત થઈ. અમદાવાદ જઈને આવેલા નૃત્ય શિક્ષિકા સંગીતા ચોકસીનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેને ધ્યાને રાખી હવે 3 દિવસ માટે સંત કબીર સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ સંત કબીર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે. હા, હજુ અમને ગઈકાલે જ ખબર પડી છે આ વસ્તુની કે એક ટીચર પોઝિટિવ આવ્યા છે, અને એ ધ્યાનમાં લઈને રાતે રાત મીટિંગ લઈને આજથી અમે બધા જ ક્લાસીસ ઓનલાઈન કરી દીધા છે. અમારા બચ્ચા બહુ જ ખુશ હતા અને બધા સ્કૂલે આવતા હતા, પણ પ્રિકોશન લેવા માટે અમે થોડા દિવસ માટે જ્યાં સુધી ફાઇનલ કશું નહીં થાય ત્યાં સુધી અમે બધા જ ક્લાસીસ ઓનલાઈન રાખ્યા છે. કોઈ બચ્ચાઓ ઓફલાઈન નહીં આવે. સેનેટાઇઝેશન અમારી સ્કૂલમાં રેગ્યુલરલી થાય જ છે, પણ હવે વધારે સેનેટાઇઝ, આજે 2 રાઉન્ડ ઓફ સેનેટાઇઝેશન થવાનું છે, અને જે વસ્તુ આપણે કહીએ કે ડીપ ક્લિનિંગ એ વસ્તુ પણ થઈ